ઉના શહેર અને ઉના તાલુકાના દલિત હિતરક્ષક સમિતિ દ્વારા રાજસ્થાનમાં અલવરમાં દલિત સમાજ એક વ્યક્તિએ પોતાની મોટરસાયકલ લઈને તેની પત્ની સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન બંગલા દ્વારા મોટરસાયકલ રોકાવીને માર મારી લૂંટ ચલાવી અને તેની પત્નીને નગ્ન કરી અને ક્રૂરતાપૂર્વક તે સમયે બળાત્કાર ગુજાર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો. જ્યારે દલિત સમાજના વ્યક્તિ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસ પાસે ગયો હતો. તંત્ર દ્વારા ચૂંટણી લાગતી કામગીરી હોય હાલ પ્રશ્ન કોઈ કામગીરી થઈ શકે નહીં તેમ કહીને આ બનાવને રફેદફે કરી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેમજ તારીખ 18/4/2019 અમદાવાદમાં બાવડા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં અંધ બનીને ત્રણ યુવકોએ દલિત સમાજની 18 વર્ષની દીકરીને અસંખ્ય છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી. એ આરોપી દ્વારા આગનો જાહેર કરવામાં આવ્યો. આ વ્યક્તિઓને કાયદાનું કોઈ પણ પ્રકારનું ભાન નથી જેથી આવી ઘટના બને છે. તેમજ મહેસાણામાં કડીલોરા ગામમાં દલિત સમાજના યુવાના લગ્ન પ્રસંગ પર વરઘોડો કાઢવા પર લોકોનો બહિષ્કાર કરીને અત્યાચાર ગુજારવામાં આવે. તેમજ આ ગામના મંદિરો પર પ્રવેશ ન કરવામાં આવે તેવા તમામ અત્યાચારો સામે ઉના અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. તારીખ 14/4 દલિત હિતરક્ષક સમિતિ ઉના દ્વારા અમે જે રાજસ્થાનમાં જે ઘટના બની છે દલિત સમાજની મહિલાઓ પર જે 5 વર્ષનો બળાત્કાર ગુજાર્યો છે એની પછી આપણે બાવળામાં જે દલિત સમાજની મહિલાઓ પર જાહેરમાં હત્યા કરી એની અને મહેસાણામાં જે એક લોર ગામમાં છે વરઘોડો કાઢવા બાબતે જે માટાકૂટ થઈ છે એ બાબતે અમે આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવા માટે આવ્યા છે. જેથી કરીને આવા રાષ્ટ્રપતિને અમે સંબોધીને આવી આવેદનપત્ર આપ્યું છે. જેથી કરીને આવા ગુજરાતમાં આખા ભારતમાં આવી દલિતો પર અત્યાચાર બને છે એને ખરેખર રાષ્ટ્રપતિને અમે અવગત કરવા માટે આવ્યા છે કે ભાઈ આવી ઘટના ફરી ન બને એ માટે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા. વારંવાર અત્યાચારો થાય છે દલિત સમાજ પર, જાતિવાદ વિશે અનુકૂળ છે, એના વિશે શું કહેશો? ગુજરાતમાં પણ બને છે અને મારા રાજસ્થાનમાં આખા પૂરા ભારતમાં આઝાદીને એટલા વર્ષો વીતી ગયા છતાંય પણ જો દલિત સમાજ ઉપર આવી અત્યાચાર થયો ખરેખર અમને એવું લાગે છે. ખરેખર અમે હિન્દુ છે કે કોણ અમને હિન્દુ ગણવામાં આવતા નથી એ લોકોને કે ભાઈ અમને હિન્દુમાં સ્વીકાર કરવામાં આવતા નથી તો ખરેખર અમને અત્યારે એવું થાય છે ખરેખર અમે હિન્દુ છે કે કોણ? વાત કરવામાં આવે તો થોડા સમયની વાત કરીએ તો ઉના શહેરમાં પણ દલિત સમાજનો યુવા જે હતો જે અને 420 મુજબ જેને એફઆઈઆર માટે પણ દલિત સમાજ રોડ પર આવી ગયો છું એના વિશે શું કહેશો તમે? સમુદ્રમાં જે ઘટના બની છે જે મહિલાઓને જે વિશ્વાસઘાત કરીને જે કર્યું છે અમારે પોલીસ ઉનાનું પોલીસ તંત્ર એકદમ દલિત સમાજ વિરોધી છે. ગમે ત્યારે ઘટના ગમે તે કોઈ પણ બને છે તો એફઆઈઆર પાડવા માટે અમારે આંદોલન કરવું પડે છે, આવેદનપત્ર દેવું છે પડે છે, ત્યારે જ ફરિયાદ કરે છે. હાલના પીઆઈ છે, અમે એક ફરિયાદ આપી છે પીઆઈ ઝાલા સાહેબ ગોયલ સાહેબને, છતાં એ અમારી ફરિયાદ લગભગ 15 દિવસથી હજી ધ્યાન દોરતા નથી. કઈ 24 કલાક વીતી જવા છતાં 24 કલાક તો તમે કહો છો પણ અમે તો લગભગ અઠવાડિયાથી 10 દિવસ સુધી અમે એક ફરિયાદ આપી છે બરાબર, છતાંય પણ પોલીસ કોઈ શેની ફરિયાદ છે? એ અમારે સમાજના વિરુદ્ધ જે જાદવભાઈ છે, ભાઈદાસભાઈ છે અને બધાભાઈ છે એના વિરુદ્ધ જે ફેસબુકમાં જે સાયબર ક્રાઇમમાં જે ગુનો બને છે એના વિરુદ્ધ અમે ફરિયાદ આપી છે, છતાં ત્યાં 12-13 દિવસ થઈ ગયા તો અમે ફરિયાદ લેતા નહીં. એટલે ઉનાની પોલીસ તંત્ર દલિત એકદમ દલિત વિરોધી છે. જી આભાર આપનો. અબ્દુલ પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.